વરરાજ આવી રીતે જો એની મેળા એ છે ને ચીકે નો ખાય કે બરોમણે પૂછવું પડે ચીક ખાવ એ કે હા ખાઈ ચીક કરનારે હા અને ચીક ની વાત નીકળી ને તો હું આપણી કાઠિયાવાડ ની વાત કરું ચીક માં એવું છે કે કાઠિયાવાડ ની બહાર નીકળો અમે અમદાવાદ ને વડોદરા ને એટલામાં માર્ગ કરેલો ફેરો ને બધા બહુ સોફિસ્ટિકેટેડ લોકો ચીક ખાય અને આપણા ગુજરાત ને ભારત કરતા જે વિદેશ વાળા આવે બહુ સોફિસ્ટિકેટેડ ચીક ખાય ને હળવેકથી ચીક ખાઈ લે આમ પબ્લિક વચ્ચે બેઠા ચીક કરના સોરી આપણે 20 મિનિટ લગી 20 સેકન્ડ લગી મૂડ બંધ ચી કરીને ચીક ખાય પછી એમ કે ડોહી શરદી બહુ એટલે આ આપણી કાઠિયાવાડની મજા છે તો હું કહેતો હતો અંગ્રેજીમાં એવું થાય કે હું ને જે અમારા મિત્રો બેઠા ને બધાને ટપાનો પડે માથે બધું બાઉન્સ જાય માથેથી જાય એટલે હવે બધા રહ્યા ગુજરાતી વાળા ને એમાં દેશી માણા તો અને માહોલ એવો છે મોસમ એવો છે મોનસૂન એટલે કે આપણું ચોમાસું આવી ગયું છે ત્યારે એક મને વાત યાદ આવે ને હંમેશા જ્યારે હું ગુજરાતી માધ્યમ ગુજરાતી મીડિયમ નું મહત્વ સમજાવતો હોય ત્યારે કહું કે જો કેટલો ફેર પડે ગુજરાતી ને ઇંગ્લિશ મીડિયમ આમાંથી ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો એટલે આંગળી ઊંચી કરશો છે એટલે મને આમ આઈડિયો આવે ઇંગ્લિશ મીડિયમ ઓકે હવે બાળપણમાં જો કદાચ તમારે ઓલી પોયમ આવતી હોય શું કે તમે ઓલી ઓલો બાળ ગીતો ગાતા હોય ને શું કે રાઇમ્સ રાઇમ્સ હવે આ રાઇમ્સ ગાતા એમાં એવું કંઈક આવે છે આખું તો નથી આવડતું રેન ગો અવે રેન વરસાદ ને જવાનું કહી દે આવ્યા પેલા હવે હું મારા છોકરાને કહું મારા એટલે મારા નહીં સ્ટુડન્ટ ની વાત એટલે સ્ટુડન્ટ વિદ્યાર્થીઓને કહું કે જો આપણું ગુજરાતી મીડિયમ આપણી ગુજરાતી કેવી છે અંગ્રેજી તો રેન ગો એટલે જવાનું કે પણ આપણી ગુજરાતી છે આ રે વરસાદ હે ભર્યો વરસાદ ઉની ઉની રોટલી ને ઘારેલા નુસા હવે આમાં પાછું વિજ્ઞાન જો આપણા પૂર્વજો જેટલા છે ને એ બાળગી જ દઈ ગયા કે પછી ગમે તે શાસ્ત્રો ગ્રંથોની તો વાત નથી છેલ્લે કંઈક વિજ્ઞાન જોડાયેલું હોય હવે આવા ચોમાહામાં કારેલાનું શાક ક્યાં મેળાવે ભાઈ ભજીયા મેળાવે ગાંઠિયા મેળાવે સમોસા મેળાવે પણ કારેલાનું શાક ક્યાં મેચિંગ થાય વિચારો જી ક્યાંય મેળ આવ્યો ખરો હા છે શું છે કારેલું સ્વાદે કડવું હોય એનો ગુણ છે કડવાશ નો હવે એ કડવાશ પેટમાં જાય ને એટલે જીવાત મારે પેટની જીવાત મારે અને ચોમાસામાં જીવાત આમ તો વધારે થાય પણ ફૂડે છે ફટાફટ ઓલું છે ને ફૂગી વાળું થઈ જાય એવું ખાવ તો પેટમાં જે જીવાતો એ વહી જાય એ કારેલાનું કામ છે એટલે ભેગી એની કારેલાની મજા એટલે લેવાનું કે અને ગરમ ગરમ ખાવાનું શું કામ કે જલ્દી પચે એટલે આ બાળગીત છે મોટા થાવ તો અહીં ગામમાં હવે આ બાળકો માટેનું છે હવે એમાંથી ધીમે ધીમે આગળ વધતા 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 આપણા લોક સાહિત્યમાં આવી જાવ તો લોક સાહિત્યમાં કેવું લખે અષાઢ મહિનાની હવે થોડીક જ વાર છે થોડા દી આડા છે અને આખું લોક સાહિત્યના કવિઓ વર્ણન કરે અષાઢ મહિનાનું પ્યારો પારમ નંદ કુમારમ નિર્ખ્યારે કહે રાધે પ્યારી મે બલિહારી ગોકુણિયાવો ગીરધારી રે તમે ગોકુણિયાવો ગીરધારી રે તમે ગોકુણિયાવો 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 ગીરધારી આ લોક સાહિત્યની વાત છે કે લોક સાહિત્યમાં કઈક આવી રીતે કે ગીતની વાત છે દુહાજન છે એ આવી રીતે કઈક ચોમાસાનું વર્ણન કરે હવે વાંધો એ પડે આપણે ગ્રુપ વાળાની વાત કરું કે બધે સાંભળીને મજા કરે બે વાર હાથે ઊંચા કરે સમજાય હવે ઇંગ્લિશ મીડિયમ વાળા પાછળ બેઠા છે પોતાની વાતમાં મશગુલ છે કે આપણે શું લેવા દેવા દાદુ ડકાર માં પણ શું ખબર પડે કયો દાદુ શું ડકારે હે મયુર શું ફૂકારે આપણને શું ખબર
કે ભાઈ આ ચોમાસાનું વર્ણન છે, દાદુ ડકારમ દેડકા બોલે છે, મયુર ફુકરમ મોર જે કળા કરીને આમ કહેવાય કે એની ફૂલ મોજમાં આવ્યો હોય ને જે અવાજ કાઢે, મયુર ફુકારમ, મયુર ફુકારે ટંકા કરે બેઠો બેઠો અને વરસાદ ને નોતરે ને પછી વરસાદ આવે, એ આખું ચોમાસાનું વર્ણન. એટલે જે ઇંગ્લિશ મીડિયમ વાળા છે એને સમજાવું છું, જો રસ પડે તો બરાબર. હા એમ આ જોતો માં બહુ ભાર મૂકવું પડે, એટલે હમણાં જોતો બહુ હાલે છે, હમણાં જોતો બહુ હાલે છે, આપણે નોજોતો વાળા જ છે. એટલે એટલે આ નોજોતો આપણે તો જોઈ છીએ ભાઈ, આપણને સ્ટેજ આપ્યું ને આપણે જોઈ છીએ થોડીક વાર. એટલે આ બહુ સારું છે, બહુ સરસ ચાલે છે. અને બીજી હજી ચાલો ચોમાસું છે તો જે કલાકારો આવી રીતે છે મારા જેવું થોડું ઘણું તમને મજા આવે એટલું જ ગાઈ શકતા હોય એના માટેનો મોરબેલી થનગર સાંભળું ને એ પેલા થોડુંક ડુઓ ગાવામાં આવે. કોટે મોરટો હું ક્યાં કોટે મોરટો હું ક્યાં ને વાદળ ચમકે હે મારા રુદાને મારા રુદાને રણો હાંભરો જોને આવી સાઢી બી પસંગીરી વરજા મોરલા મે કંકડ પેટ પરા હે અમારી રત આવે અમારી રત આવે ન બોલીએ હે તો તો હૈડા ભાટ મરા અમારી રાત આવે અમારો ટાઈમ આવે આજે અમારો ટાઈમ હતો બીજી વાર બોલાયો હવે તઈએ હું તમને દુઆ છે નોમરો તો મારું હેડું ફાટ મરે ભાઈ મારે હંભરાવું પડે તમને આ આ ચોમાસાનું આ આવું સરસ વાતાવરણ છે ને એમાં ઉપર વાદળા છેડો દેતા હોય તે મારે તમને હંભરાવું પડે અને પછી આગળ ઘનઘોર હું ઓર મારું માં જરે જહોર મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બતાડી તો ભરો યાર મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે ઘન ઘર 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 મેઘને ગરજાટ કરે ઘુમરી ઘુમરી ગરજાટ ભરે નવધાન ભરે મારી સિંહ જોડ નદી ભૂલે નવ દિન કપોતની પાક ભૂલે મારો પ્રાણ ગલે ભૂલ કટ ગયો પથરાઈ સારી વન રાય પડે ઓલો મેં ઘસાડીલો આજ મારા દો તો નેનની લાંચન કહે ભારે મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોજ મારે અસ્તુ દઈ પેલી ડ્રાઈવમાં નીકળી ગયું.